બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નવસારીના મિરજાપુર ગામનો ખલાસી 5 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી છૂટ્યો. નવસારીના મિરજાપુર ગામનો ખલાસી 5 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી છૂટીને પત્ર ઘરે આવતા પરિવારજનો ભાવુક થયા હતા. દેશના 198માં માછીમારોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના લગભગ 198 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે. ગુજરાતમાં વેરાવળ, પોરબંદર, ઓખા, ગીર સોમનાથ, જામનગર જિલ્લાના તેમજ અન્ય રાજ્યોના માછીમારો માછીમારી કરવા માટે અરબી સમુદ્રમાં જાય છે, પરંતુ કોઈકવાર માછીમારો ભારતની જળ સરહદ પાર કરી પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જતા હોય છે, જેથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા માછીમારોને પકડી જેલમાં પૂરી દેવામાં આવે છે. આ ગુજરાતના માછીમારોને છોડાવવા માટે ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદ લીધી હતી, ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સતત પ્રયાસોથી આખરે પાકિસ્તાનની સરકારે ભારત દેશના 198 જેટલા માછીમારોને છોડવાનો નિર્ણય લેતા ગુજરાત અને કેન્દ્ર સરકારને સફળતા મળી છે, જેમાં 184 માછીમારો ગુજરાતના વિવિધ જિલ્લાઓના હતા. ગત 2018માં નવસારીના મિરજાપુર ગામે રહેતો જીતુ અશોકભાઈ રાઠોડ ઓખાથી બોટમાં માછી મારવા કરવા ગયો હતો, જેની સાથે વેરાવળ, પોરબંદર તેમજ ઓખાના અન્ય 8 માછીમારો પણ હતા, પરંતુ તેમની બોટ ભારતની જળ સરહદ પાર કરી પાકિસ્તાનની જળ સરહદમાં પ્રવેશી હતી, જેના કારણે પાકિસ્તાનની મરીન સિક્યુરિટીએ તેમને પકડી પાડી પાકિસ્તાનની જેલમાં પૂરી દીધા હતા. પાકિસ્તાનની જેલમાં તેમની સાથે ભારત દેશના અન્ય માછીમારો પણ હતા. તેઓને પાકિસ્તાન સરકારે વાઘા બોર્ડર પર છોડી જતા માછીમારોએ 5 વર્ષ બાદ પોતાના દેશની માટીમાં શ્વાસ લીધો હતો. આ માછીમારોમાં નવસારી મિરજાપુર ગામના રહેવાસી જીતુ રાઠોડ પણ મુક્ત થઈ જતા ગત રોજ બપોરે નવસારી આવી પહોંચ્યો હતો. જીતુ રાઠોડ ઘરે પહોંચતાની સાથે તેના પરિવારજનો જોઈ ભાવુક થઈ ગયા હતા. 5 વર્ષ બાદ પોતાના ઘરે ફરેલા જીતુ રાઠોડને જોઈ પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી. પાકિસ્તાન પહોંચી ગયા હતા, બોટ પર ગયા હતા, અને પછી અમારે પપ્પા એવી રીતના કે બધા માણસો કામમાં જ લાગલા, કામમાં લાગલા એટલે કોઈ ખબર જ ન પડી કે કંઈથી ને એવી આવતી છે ને કંઈથી નથી આવી. આવીને પછી પકડી દીધા ને પછી બેસાડી દીધા. બેસાડીને અમને પૂછ્યું તેવું અમે એને સાચું કહી દીધું, ને અમને બે ટોટા ઝાપટ મારી પછી બેસાડી દીધા. બેસાડીને પછી ખવડાવ્યું, પછી લેટા ગયા બંદર પાસે. બંદર પાસે બધું કામકાજ પૂરું થઈ ગયું, પછી લાંદીમાં લેટા ગયા ખટાડામાં. ખટાડામાંથી પછી ઉતારી દીધા ને પછી મોકલી આપ્યા. 3 મહિનામાં તમે છૂટી જાઓ એમ કીધું અમને. શું કરાવતા કામ? તો એ જ બીજું કરાવતું હતા. કયું કામ? કે રેટી લાવો ને લાખો ને એ જ કામ કરતું. રેટી ને મનટુડું ને એ જ કામ કરતું. નાની નાની મુસાગર પપ્પા બી ગુજરી ગયા, મમ્મી બી ગુજરી ગયા, હવે કોઈ ને મેં એકલો જ પડી ગયો. બેન છે. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતિ ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખત ની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ
સીટ પી અંડર આર હાઈ સ્કૂલ ની સામે બાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753